स्नेह ना स्पंदन, स्नेह ना स्पंदन। આજથી તપઋતુનો પ્રારંભ થાય છે। આ તપઋતુ દરમિયાન ઈશ્વરના મહિમાર્થે દાન ધર્મ, ઉપવાસ ને પ્રાયશ્ચિત કરીએ, જરૂરિયાતમંદ લોકોની વહારે થઈએ અને ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતા રહીએ। સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 6ઠા અધ્યાયના વચનો 1 થી 6 અને 16 થી 18। હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના देखता धर्म कार्यों करशो नहीं, नहीं तो तमारा परमपिता तरफथी तमने बदलो नहीं मळे। एटले ज्यारे तू कई दान धर्म करे त्यारे दांभिको लोकोनी वाह वाह मेळववा माटे सभागृहोमां अने शेरीओमां ढोल पीटे छे, तेवो तू पीटीश नहीं। हूँ तमने खातरी थी कहूं छूं के तेमने तेमनो बदलो क्यारनो मळी चूक्यो होय छे। पण ज्यारे तू दान धर्म करवा बेसे त्यारे तारो जमणो हाथ शू करे छे एनी जाण तारा डाबा हाथ ने थवा न दईश। आम तारा दान धर्म गुप्त रहेशे अने गुप्त कर्मों ने जाणनार तारा पिता तने बदलो आपशे। वळी तमे ज्यारे प्रार्थना करो त्यारे दांभिकोनी जेम वर्तशो नहीं। ए लोकोने सभागृहोमां अने शेरीओने नाके उभा रहीने प्रार्थना करवी गमे छे, कारण तो ज बधा तेमने जोई शके ने। हूँ तमने खातरी थी कहूं छूं के तेमने तेमनो बदलो मळी चूक्यो होय छे। पण तू ज्यारे प्रार्थना करे त्यारे तारी ओरडी में जईने बारणा वासजे अने एकांत में पण वसनार तारा पितानी प्रार्थना करजे। एकांतनी वात जाणनार तारा पिता तने बदलो आपशे। वळी ज्यारे तमे उपवास करो त्यारे दांभिकोनी पेठे उदास देखाशो नहीं। तेओ तो लोकोने पोताना उपवासनी खबर पड़े एटला माटे मोढुं वरवुं करीने फरे छे। हूँ तमने खातरी थी कहूं छूं के तेमने तेमनो बदलो मळी चूक्यो होय छे। पण तू ज्यारे उपवास करे त्यारे माथामां तेल नाखजे अने मों धोजे, जेथी ते उपवास कर्यो छे एवुं लोको जाणवा न पामे। फक्त एकांतमां पण वसनार तारा पिता जाणे। एकांतनी वात जाणनार तारा पिता तने बदलो आपशे। स्नेह ना स्पंदन, स्पंदन। આજથી તપઋતુ શરૂ થાય છે। તપઋતુનો ગાળો 40 દિવસનો છે। તપઋતુનો આરંભ ભસ્મ બુધવારથી થાય છે અને અંત તાડપત્રના રવિવારે આવે છે। તાડપત્રના રવિવારથી મહાસપ્તાહ શરૂ થાય છે, જે પાસ્કા પર્વના રવિવારે પૂરું થાય છે। તપઋતુમાં ભક્તો વ્યક્તિગત ધોરણે ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે। આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ ત્યારે ઈસુનો આજના શુભ સંદેશમાં આપેલો ઉપદેશ કાંઠે બાંધવા જેવો ખરો। માનવમાં દેખાડો કરવાની વૃત્તિ છે। વક્તાને પોતાના વક્તૃત્વનો દેખાડો કરવાની અને લેખકને પોતાના લખાણોનો દેખાડો કરવાની ઈચ્છા જાગે। દેખાડો કરે તો જ તાળીઓનો ગડગડાટ થાય। તાળીઓનો ગડગડાટ કર્ણપ્રિય છે। ધાર્મિક ક્રિયાઓમાં પણ એ દેખાડો કરવાની વૃત્તિ ડોકાઈ જાય, કારણ ધાર્મિક પ્રવૃત્તિ કરનાર આખરે માનવ જ છે ને। ઈસુ એમના જમાનામાં લોકોની વાહવાહ મેળવવા ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા લોકોના દાખલા ટાંકે છે। આપણને એ દાખલાઓ સ્પર્શ ન કરે તો પણ ચાલશે, કારણ માનવમાં દેખાડો કરવાની વૃત્તિ છે એ હકીકતથી આપણે સૌ વાકેફ છીએ। તપઋતુમાં દાન ધર્મ કરવામાં આવે છે। ઈસુ ગુપ્ત દાન ધર્મનો આગ્રહ રાખે છે। ગુપ્ત દાન ધર્મનો હેતુ વાહ વાહ મેળવવાનો નથી, પણ પ્રભુએ મને આપ્યું છે અને બીજાને મદદરૂપ થઈ શકું એટલું મારી પાસે છે તો હું એ પ્રભુને અર્પણ કરીશ। મારી પાસે થોડું છે છતાં થોડામાંથી થોડું આપીશ। ઈસુને દાન ધર્મ ખૂબ પ્રિય છે। દાન ધર્મમાં વહેંચીને ખાવાની વૃત્તિ છે। દાન ધર્મથી એક કુટુંબની ભાવના વિકસી શકે છે। આખો ધર્મ વિભાગ એક પંગતે જમે ત્યારે લાગે કે આખો ધર્મ વિભાગ એક કુટુંબ જ છે। ત્યાં દાન ધર્મ ગુપ્ત હોય તો કોઈને એમ ન લાગે કે મેં ઓછું આપ્યું અને વધુ આપનાર ગાજવા ના લાગે। ઈસુ દાન ધર્મમાં ગુપ્તતા કેટલી હદની હોવી જોઈએ એ ઠસાવવા કહે છે, તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ। બીજું ધાર્મિક કાર્ય તે પ્રાર્થના। તપઋતુમાં વિવિધ પ્રકારની પ્રાર્થનાઓ થતી રહેશે। ઈસુ પોતે પણ પ્રાર્થના કરતા હતા। શિષ્યોને તેમણે પ્રાર્થના શીખવી છે। આ પ્રાર્થનામાં સહભાગી થવાનો હેતુ દેખાડો કરવાનો ના હોવો જોઈએ। એવો હેતુ હશે તો પ્રાર્થનામાં ધ્યાન નહીં રહે। મને કોઈ પ્રાર્થના કરતો જુએ છે કે નહીં એમાં જ ધ્યાન હશે। પ્રાર્થના દ્વારા તો આપણે પ્રભુના સાનિધ્યમાં આવીએ છીએ। આપણે પ્રભુને મળવું છે, લોકોને મળવું નથી। લોકોને મળવા માટે તો સામાજિક પ્રસંગો છે જ। પ્રાર્થનાને આપણી પ્રશંસા કરવાનું સાધન ના બનાવીએ। મારી પ્રાર્થનાથી ભક્તો ખુશ થાય પણ પ્રભુ ખુશ ના થાય તો મને શું ફાયદો। ત્રીજી ધાર્મિક પ્રવૃત્તિ તે ઉપવાસ। વડા ધર્મગુરુ ફ્રાન્સિસ કહે છે કે અન્નનો ત્યાગ એ તો એક પ્રકારનો ઉપવાસ છે। આ ઉપવાસની જાણ બીજાને થઈ શકે। મારે મારી દુર્વૃત્તિઓ ઉપર સંયમ કેળવવાનો છે। મારે બીજાની નિંદા કરવામાં ઉપવાસ કરવાનો છે। મરીલે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે। મરીલે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે। अपना अधोलोक मां शाश्वत नगरी जाए, कहो अपना अधोलोक मां शाश्वत नगरी जाए। पार्थिव आम नगरी एनी भीतो भांगी जाए, पार्थिव आम नगरी एनी भीतो भांगी जाए। मरीले मानव माटी जाए, तुमसे माटी मारे, तुमसे माटी मारे। धन डग की दा मूरख मानव केवल निज सुख काजे, धन डग की दा मूरख मानव केवल निज सुख काजे। आत्म हीरो मलो नहीं तो सब जग रड़े सुथाशे, आत्म हीरो मलो नहीं तो सब जग रड़े सुथाशे। मानव माटी जायो तुमसे माटी मारे, तुमसे माटी मारे। पार्थिव संपत्ति जोगी कोई नी मोहिश ना तू मन मां, पार्थिव संपत्ति जोगी कोई नी मोहिश ना तू मन मां। भला मानवी ख्याल करी लो कशु तके न जग मां, भला मानवी ख्याल करी लो कशु तके न जग मां। मरीले मानव माटी जायो तुमसे माटी मारे, तुमसे माटी मारे। तुझ करणी नो मार्ग अवलो अव पछतावो करजे, तुझ पूज करणीनो मार्ग अवड़ो अव पस्तावो करजे। सौले मार्ग वली प्रेम थी प्रभु ने शिर तुझ धरजे। सौले मार्ग वली प्रेम थी प्रभु ने शिर तुझ धरजे। मरीले मानव माटी जाय तुमर से माटी माहे से माटी मारे। करुणा सागर प्रभु जी यानी अढलक वहती दया। करुणा सागर प्रभु जी यानी अढलक वहती दया। प्रसन्न मुख ने विरल को पे क्षमा भाव थी भरा। प्रसन्न मुख ने विरल को पे क्षमा भाव थी भरा। मरीले मानव माटी जाय तुमर से माटी मारे। तुमर से माटी मारे। मरीले मानव माटी जाय तुमर से माटी मारे। तुमर से माटी मारे।